नमस्कार मित्रों, वो विक्रम कुमार ककैया कुमार शाला ईश्वरिया YouTube चैनल में तमारो स्वागत छे। आज आपणे धोरण 8 ना प्रथम सत्रना बीजो एकम आपणी आसपास शुं ए एकमनी चर्चा करीशुं। मित्रों, आपणे जाणीए छीए के सूर्यनी आसपास 8 ग्रहो एनी प्रदक्षिणा करे छे। बुध, शुक्र, पृथ्वी, मंगल, गुरु, शनि, युरेनस, नेपच्यून, प्लूटो ने आपणे हवे ग्रहों में समावेश नथी करता। आ बधा ग्रहों में एक पृथ्वी जेवो ग्रह छे के जेना ऊपर आपणे रही सकीए छीए, जेना ऊपर वातावरण छे, जेना ऊपर पाणी छे, आ बधुं छे आपणे पृथ्वी ऊपर मेळी सकीए छीए। आने लीधे ज एमां सजीव सृष्टि उत्पन्न पामी छे। तो आपणी आसपास शुं તેમાં પૃથ્વીની આપણે વાત કરીએ તો પૃથ્વી એવી રીતે માનવામાં આવે છે કે પૃથ્વીનો જન્મ સૂર્યમાંથી થયો છે। પૃથ્વી સૌપ્રથમ અગ્નગોળાના સ્વરૂપમાં હતી, ધીરે ધીરે કરોડો અબજો વર્ષે એમાં ફેરફારો થયા, એમાં ખડકોનું નિર્માણ થયું, વાયુઓ ઉત્પન્ન થયા, વરસાદરૂપી પાણી આવ્યું અને ઘણા બધા ફેરફાર થયા અને અંતે આજની પૃથ્વીનું નિર્માણ થયું છે। હવે વાત કરીએ આપણે પૃથ્વીના જમીનની, જમીનની વાત કરીએ તો જમીન છે એ ઘણી બધી રીતે હોય છે। ક્યાંક સપાટ મેદાન હોય છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો હોય છે, ક્યાંક પર્વતો હોય છે। મૃદુ એટલે માટી, આ જે માટીનું પડ છે પૃથ્વીમાં, ખડકોનું પડ છે, એને મૃદાવરણ કહેવામાં આવે છે। તો પૃથ્વીમાં આપણે જોઈ શકીએ કે આ તમારી સામે દુનિયાનો નકશો છે, તો આમાં આ જે વાદળી વિસ્તાર છે એ પાણી ધરાવે છે અને આ વિસ્તાર છે જમીન ધરાવે છે। જે જમીન ખુલી છે, જેના ઉપર જે જમીન ઉપર પાણી નથી, એ જમીન છે આખી પૃથ્વીનો 29% ભાગ રોકે છે। આ 29% ભાગમાં ક્યાંક પર્વતો આવેલા છે, ક્યાંક ઊંડી ઊંડી ખાઈઓ આવેલી છે, ક્યાંક સપાટ મેદાનો આવેલા છે। આપણું મૃદાવરણ કહેવાય કે જેની ઉપર આપણે રહીએ છીએ, જેની ઉપર આપણે બાંધકામ કરીએ છીએ, ખેતી કરીએ છીએ, બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે મૃદાવરણ ઉપર કરીએ છીએ। બીજું કે આ પૃથ્વી, આ પૃથ્વી છે એની અંદર એક મિનિટ, આજે આપણી પૃથ્વી છે એની અંદર હજી પણ ગરમ વાયુઓ રહેલા છે। એ ગરમ વાયુઓ છે એ પૃથ્વીની બહાર આવવા પ્રયત્ન કરે, બરાબર સમજો। જ્યારે પૃથ્વીનો ઉપરનો પોપડો, પૃથ્વીનો ઉપરનો પોપડો કે જે 64 થી 100 કિલોમીટર જાડો છે, બરાબર, એ બંને એકબીજાને દબાણ કરે છે। એટલે પૃથ્વીનો પોપડાનું દબાણ અને અંદર વાયુઓનું દબાણ, આ બંને એવા સમતુલ છે કે જમીન ફાટી જતી નથી। પરંતુ ક્યાં કેવું બને, ક્યાં કેવું બને કે જ્યાં પૃથ્વીનો પોપડો છે એ પાતળો હોય અને વાયુઓનું દબાણ વધારે હોય, ત્યાં જમીનમાંથી લાવા રસ નીકળે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ। તો એક બીજી એમાં છે કે પૃથ્વીના પેટાળમાં, એટલે પૃથ્વીના પેટાળમાં એટલે અંદર અંદર રહેલા, પૃથ્વીની અંદર રહેલા ખડકોના પીગળેલા રસને, ખડકોના પીગળેલા રસને મેગમા એટલે કે ભૂરસ કહેવામાં આવે છે, લાવા રસ કહેવામાં આવે છે। તો આ પૃથ્વીની અંદરની આપણે વાત કરી, પૃથ્વી ઉપર આપણે ઘણે બધે પૃથ્વી જમીન આપણે કઈ રીતે ઉપયોગી છે એની વાત કરી। બીજું આવે છે પાણી વિસ્તાર, તો કે આ બધું જે પાણી છે આ મહાસાગરો છે, આ મહાસાગરોમાં જે પાણી છે એ પૃથ્વીનો 71% ભાગ રોકે છે। પૃથ્વીનો જે કુલ વિસ્તાર છે એમાંથી 71% ઉપર પાણી છે, પૃથ્વીનો જે ભાગ નીચાણવાનો છે ત્યાં પાણી આવેલું છે। એમાં મુખ્ય આપણા 4 મહાસાગર, પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, જે એકબીજા સાથે જોડાયેલા છે, મોટા ભાગનો જથ્થો ત્યાં આવેલો છે। પૃથ્વી ઉપર જે કુલ પાણીનો જથ્થો છે, કુલ પાણીનો જથ્થો, એમાંથી 97% પાણી મહાસાગરોમાં છે, એમાં બાકી 3% વહેલા, એમાંનું એ ચોથા ભાગનું પાણી ક્યાં છે, તો કે એન્ટાર્કટિકા ખંડ આપણે પૃથ્વીની તળિયે આવેલો છે, દક્ષિણ ધ્રુવમાં આવેલો છે, અહીંયા એન્ટાર્કટિકા ખંડ આવેલો છે અને
ઊંચા ઊંચા પર્વતો આવેલા છે જ્યાં બરફના સ્વરૂપમાં રહેલો છે બાકીનું જે પાણી છે એ આપણે વાપરીએ છીએ આ મીઠું પાણી છે એ જલાવરણની ભેટ છે તો આ પાણી છે એ સમુદ્રના પાણીની આપણે વાત કરીએ તો સમુદ્ર છે એ જહાજોને લઈ જવા માટે વાહન વ્યવહાર તરીકે ઉપયોગી છે જમીન એની પણ જમીનમાં દરિયાની જે જમીન છે પૃથ્વીનો વિસ્તાર છે દરિયાની નીચે ત્યાં પણ ખડકો આવેલા છે મોટા 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 પર્વતો આવેલા છે ઊંડી ઊંડી ખાઈઓ આવેલી છે સમુદ્ર ક્યાંક 10 થી 15 કિલોમીટર ઊંડાઈ આવેલો હોય છે આ પણ એની એક વિશેષતા છે દરિયાઈ જીવો છે માછલા છે વગેરે દરિયાઈ જીવો છે એ સમુદ્રમાં આવેલા હોય છે અને એમાં ઘણી બધી જીવ સૃષ્ટિ વ્યાપેલી છે હવે પછી આપણે વાત કરીએ વાતાવરણની તો આપણે જે શ્વાસ લઈએ છીએ શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એમ ઘણા બધા વાયુઓ છે વાતાવરણમાં રહેલાયેલા છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઇટ્રોજન હાઇડ્રોજન ઓઝોન આ ઘણા બધા વાયુઓ છે તે વાતાવરણમાં રહેલા હોય છે તો વાતાવરણમાં આ વાયુઓ ક્યાં સુધી હોય છે લગભગ 1000 કિલોમીટર સુધી વિસ્તરેલા હોય છે 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલા હોય છે આ જે એનું પડ છે વાતાવરણનું વાયુઓનું પડ છે એને વાતાવરણ કહેવામાં આવે છે જો વાતાવરણમાં વાયુઓ દેખાતા નથી જેમ મૃદાવરણમાં માટી દેખાય છે જલાવરણમાં પાણી દેખાય છે એ વાતાવરણમાં કોઈ પણ વાયુઓ આપણે નરી આંખે જોઈ શકતા નથી એટલે વાતાવરણ કેવું છે રંગહીન સ્વાદહીન અને ગંધહીન આ ત્રણેયના મુખ્ય લક્ષણો છે હવે વાતાવરણમાં જે સૌથી વધારે વાયુ છે એ નાઇટ્રોજન છે જેનું પ્રમાણ 78% છે ત્યાર પછી ઓક્સિજન છે તેનું પ્રમાણ લગભગ 21% છે બાકી બધો 1% એમાં કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને બીજા ઘણા બધા વાયુઓ છે એ આવેલા હોય છે હવે આપણે જે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને નાઇટ્રોજન વાયુ છે એ ઓક્સિજન વાયુના જલદપણાને ઓછો કરે છે ઓઝોન વાયુની વાત કરીએ આપણે તો ઓઝોન વાયુ છે એ દાખલા તરીકે પૃથ્વી છે એ પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય છે તો એ પ્રકાશ જેટલો ગતિમાન હોય તેજ હોય એ ઓઝોન વાયુ છે એના વેગને શાંત પાડે છે થોડો ઓછો કરે છે જેથી કરીને તાપમાનમાં ઘટાડો થાય આ ઓઝોન વાયુનું મુખ્ય કાર્ય આ છે સવારના પહોરમાં વહેલી સવારે અને દરિયા કિનારે ઓઝોન વાયુ સૌથી વધારે હોય છે માટે જ આપણે સવારના પહોરમાં દરિયા કિનારે અથવા બીજી રીતે વોકિંગ કરવું આપણા સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે આ ઓઝોન વાયુ છે એ સૂર્યના પારજાંબલી કિરણોને રોકે છે પૃથ્વી પર પડતા રોકે છે આથી જ કહેવાય છે કે જો આપણે વધારે પ્રદૂષણ કરીશું તો ઓઝોન વાયુનું પડ છે એ પાતળું થતું જશે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાશે પછી આ જે વાતાવરણ છે એમાં ભેજ હોય છે ભેજ એ પાણી માટે પાણી એ વાતાવરણનું મુખ્ય ઘટક છે બાષ્પીભવન થાય એ વાયુ વાયુ રૂપે વરાળ રૂપે રહે છે અને પછી ઘનીભવન થાય છે ઘનીભવન ક્યારે થાય ચોમાસામાં ઘનીભવનના કારણે જ વરસાદ પડે છે વરાળ થાય છે કરા પડે છે હિમવર્ષા થાય છે ઝાકળ આવે છે એ ઘનીભવનનું કારણ છે તો આ પાણી છે એ વાતાવરણનો મુખ્ય ઘટક છે હવે આપણે જે રહીએ છીએ જે જે વિસ્તારમાં કોઈ પણ માણસો રહેતા હોય ને એના જીવન એની જીવનની પ્રવૃત્તિઓ એની રહેણીકાણી એનો ખોરાક એની આર્થિક પ્રવૃત્તિ એ તમામનો આધાર છે એ વાતાવરણને અસર કરે છે જેમ કે શિયાળામાં કેમ આપણે સ્વેટર ખરીદવા જઈએ પંખા બંધ કરી દઈએ ખોરાકમાં પણ ફેર પડી જાય ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ ઠંડા પીણા પીએ પંખા ચાલુ કરી નાખીએ બારી બારણા ઘરના ખુલ્લા રાખી દઈએ ચોમાસામાં પણ એ રીતે રેઇનકોટ પહેરીએ છત્રી પહેરીએ તો આ દરેક ઋતુમાં આપણો ખોરાક અને આપણા રહેઠાણમાં રહેણીકરણીમાં ફરક પડતો જતો હોય છે ત્યાર પછી આવે છે જીવાવરણ જીવાવરણ એટલે જીવ સૃષ્ટિ પૃથ્વી પર વાતાવરણ મૃદાવરણ અને જલાવરણ આને કારણે જે સજીવ સૃષ્ટિ નિર્માણ પામી છે એમાં આપણે પ્રાણીઓ પક્ષીઓ માનવ જીવજંતુઓ બધા આવી જાય છે આને જીવાવરણ કહે છે તો આ જીવાવરણ છે એ મુખ્ય બે વિભાગમાં આપણે જોઈ શકીએ અજૈવિક અને જૈવિક અજૈવિકમાં વાતાવરણ મૃદાવરણ અને જલાવરણનો સમાવેશ કરવામાં આવે છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને જે
જૈવિક માં તમામ સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ ચાર મુખ્ય આવરણો આપણે જોયા, મૃદાવરણ, મૃદુ વત્તા મૃદ વત્તા આવરણ, જલાવરણ, જલ વત્તા આવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આ ચાર આવરણને આધારે આપણે અત્યારે પૃથ્વી ઉપર રહી શકીએ છીએ. હવે બન્યું શું બને છે કે આપણે આપણા સ્વાર્થ માટે, આપણી સગવડતાઓ સાચવવા માટે, આર્થિક વિકાસ કરવા માટે આ ત્રણે આવરણો ઉપર આપણે ગંભીર અસરો પહોંચાડીએ છીએ. આપણે પ્રકૃતિની વિરુદ્ધ જઈએ છીએ. શું કરીએ છીએ આપણે? જો જમીનને કેવી રીતે નુકસાન કરીએ છીએ, તો કે જમીનમાં ખોદકામ કરીએ છીએ, અણુ પરીક્ષણ કરીએ છીએ, ખનિજ મેળવવા માટે ખોદકામ કરીએ છીએ, તો આ બધું છે એના લીધે જમીન આપણી પ્રદૂષિત બને છે. ગટરોના ગંદા પાણી નદીમાં ઠલાવવામાં આવે છે, કારખાનાના ગંદા પાણી નદી અને મહાસાગરમાં ઠલાવવામાં આવે છે, જહાજોનું ઓઇલ બદલાવવામાં અને ગંદુ ઓઇલ છે સમુદ્રમાં ઠલવી દેવામાં આવે છે. આથી દરિયાઈ જીવ સૃષ્ટિ નાશ પામી છે. આ રીતે પાણી છે ખરાબ બને છે. આપણે કારખાનાઓના ધુમાડા, મોટરસાયકલ વાહનોના ધુમાડા અને આ રીતે આપણે વાતાવરણને પ્રદૂષિત કરીએ છીએ. વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, પૃથ્વી વધારે ગરમ થાય છે, આથી વાતાવરણ નુકસાન થાય છે. આ બધાને લીધે આપણું જીવન જોખમમાં મુકાયું છે. તો મિત્રો, આપણે આપણા આવરણોને સાચવશું તો જ આપણું જીવાવરણ શક્ય બનશે. મૃદાવરણને સાચવીએ, વાતાવરણને સાચવીએ અને જલાવરણને સાચવીએ, એને પ્રદૂષિત ન કરીએ, પ્રકૃતિની વિરુદ્ધ ન જઈએ, તો આપણે જીવાવરણમાં બધા પ્રાણીઓ શાંતિથી અને સુખેથી રહી શકશું. ને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે, પૃથ્વીનું ગરમ થવું, એનું મુખ્ય કારણ એ છે કે આપણે મનુષ્ય આપણે બધા ભેગા મળીને આ પ્રદૂષણ કરીએ છીએ, ત્રણેય આવરણ નુકસાન પહોંચાડીએ છીએ, જેથી પૃથ્વી ધીરે ધીરે પ્રદૂષિત થતી જાય છે. તો આપણે આજે આપણી આસપાસ શું એ પાઠમાં ચારે ચાર આવરણનો અભ્યાસ કર્યો, તેનો અર્થ સમજ્યો, તેનો ઉપયોગ સમજ્યો અને આ ત્રણે ત્રણ આવરણો છે તેની જીવાવરણ ઉપર શું અસર થાય છે એની આપણે વાત કરી. નમસ્કાર.